जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, धोरण 11-8 विषय मनोविज्ञान पाठ 2 अभ्यास पद्धतिओ जेम आपणे निरीक्षण पद्धतिओ जोई, त्यारबाद बीजी अभ्यास पद्धतिओ जे छे ए दीर्घकालीन, समकालीन अने व्यक्ति अभ्यास पद्धति, એનો આપણે અહીંયા આજે અભ્યાસ કરીશું। અહીં દર્શાવેલ પદ્ધતિઓમાંથી દીર્ઘકાલીન અને સમકાલીન પદ્ધતિ ખાસ કરીને બાળકોના વિકાસ તબક્કાઓનો અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે। અહીં આપણને ત્રણ પદ્ધતિ આપે છે। પહેલું છે દીર્ઘકાલીન, બીજું સમકાલીન અને ત્રીજી છે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, જેમાંથી પહેલી દીર્ઘકાલીન અને સમકાલીન। આ પહેલી અને બીજી આ બે પદ્ધતિનો ઉપયોગ બાળકોના વિકાસના તબક્કાઓના ઉપયોગ માટે લેવામાં આવે છે કે બાળકોના વિકાસના જે તબક્કાઓ છે આ બાળકના વિકાસના તબક્કાઓને જાણવા માટે દીર્ઘકાલીન અને સમકાલીન આ બે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે। એમાં સૌપ્રથમ આપણે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિનો અભ્યાસ કરીએ। દીર્ઘકાલીન પદ્ધતિ, દીર્ઘકાલીન અભ્યાસ લાંબા ગાળા સુધી ચાલતો અભ્યાસ છે। દીર્ઘ આપણે ઘણી વખત મહાભારત જેવી સિરિયલોમાં જ્યારે નાની ઉંમરનું કોઈ પાત્ર મોટી ઉંમરના કોઈ પાત્રને પગે લાગે છે ત્યારે આશીર્વાદ આપે છે, દીર્ઘાયુ થાઓ, એટલે કે લાંબો આયુષ્ય જો। અહીંયા દીર્ઘ નો અર્થ લાંબો સમયનો અભ્યાસ છે, ટૂંકો સમયનો નહીં। આ અભ્યાસ કેટલો ચાલશે એનો કોઈ ચોક્કસ મર્યાદા નથી। 5 મહિના ચાલે, 25 વર્ષે ચાલે અને 50 વર્ષે ચાલે, એટલે કે લાંબા સમય સુધી ચાલતો અભ્યાસ એટલે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ। 5 મહિને ચાલે, 25 મહિને ચાલે, 25 વર્ષે ચાલે, 25 વર્ષ, 50 વર્ષ સુધી પણ ચાલે અભ્યાસ પદ્ધતિ, એટલે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ કહેવી છે કે લાંબા ગાળા સુધી ચાલતો અભ્યાસ છે। અભ્યાસ કેવો છે? લાંબા ગાળા સુધી ચાલતો અભ્યાસ, દીર્ઘ એટલે લાંબો, અને અહીંયા દીર્ઘકાલીન એટલે કે લાંબા ગાળા સુધી ચાલતો અભ્યાસ। વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં બાળકોની ઉંમર વધવાની સાથે સાથે તેમના આવતા વિકાસના પરિવર્તનો વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। મનોવૈજ્ઞાનિકો આ પદ્ધતિનો ઉપયોગ ક્યાં કરે છે? તો કે બાળકોના વિકાસના તબક્કાઓ જાણવા માટે, કે બાળક જેમ જેમ મોટું થતું જાય એમ બાળકમાં વિકાસ થતો જાય, વૃદ્ધિ થતી જાય, આ બાળકનો વિકાસ થતો જાય છે ત્યારે એનામાં શું પરિવર્તન આવે છે, આ વિકાસના તબક્કાઓમાં થતું પરિવર્તન જાણવા માટે આ દીર્ઘકાલીન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત ક્યારેક કોઈ દવાની કે ખોરાકની લાંબા ગાળાની અસરો અભ્યાસ કરવો હોય, તેમજ મેડિકલ સાયન્સમાં રોગ પ્રતિકારક રસી બનાવવા માટે અને તેની લાંબા ગાળાની અસર ચકાસવા માટે, તેમજ જીવલેણ રોગોની દવાઓ અને દવાઓની સ્વાસ્થ્યતા પર થતી અસરોની ચકાસણી કરવાની હોય તો આ પદ્ધતિનો ઉપયોગ થાય છે। બીજું, મેડિકલ ક્ષેત્રે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે કે અવારનવાર ઘણી બધી મેડિકલ ક્ષેત્રે દવાઓનું સંશોધન ચાલી રહ્યું છે। આજે જો આજે પણ આ મેડિકલ ક્ષેત્રે કોરોના થી મહામારી આવી તો આજે કેટલા બધા કેટલા લાંબા ગાળા સુધી સંશોધનો ચાલુ જ છે, હજુ કોઈ ચોક્કસ એનો ઉપાય જવાબ મળી નથી। દીર્ઘ એટલે કે લાંબા ગાળા સુધી, હજી આ કોરોના જેવી મહામારી વાયરસની દવાઓ શોધવા માટે ઘણા બધા દેશોના વૈજ્ઞાનિકો પ્રયત્નો કરી રહ્યા છે, પણ
તો હજી 100% સફળતા પ્રાપ્ત થાય નથી પણ લાંબા ગાળા સુધી એની અસર તપાસવી પડે છે એટલા માટે એ લાંબા ગાળા સુધીનો અભ્યાસ ચાલુ રહે છે કોઈ રસીઓ બનાવવા માટે અને એ રસીઓની લાંબા ગાળે કેવી અસર થાય છે વિધાયક કે નિષેધક પોઝિટિવ કે પછી નેગેટિવ અસરો થાય છે એ તપાસવા માટે દવાઓની સ્વાસ્થ્યતા પદ્ધતિ અસરોની ચકાસણી કરવાની હોય તો આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે આજે આ અભ્યાસો લાંબા સમય માટે કરવા પડે તેમ હોય દીર્ઘકાલીન પદ્ધતિ ઉપયોગ કરવો યોગ્ય ગણાય જે પદ્ધતિમાં લાંબા ગાળા સુધીનો અભ્યાસ કરવાનો હોય એ અભ્યાસ માટે દીર્ઘકાલીન પદ્ધતિ યોગ્ય ગણાય છે દીર્ઘકાલીન અભ્યાસ કોઈ એક સમૂહ પર સતત 5 વર્ષથી 25 વર્ષ સુધીના ગાળા માટે કરવામાં આવે છે દીર્ઘકાલીન પદ્ધતિનો અભ્યાસ કોઈ એક સમૂહમાં કે એક સમૂહ માટે ઓછામાં ઓછો 5 વર્ષનો સમયગાળો અને વધારે ને વધારે સમય 25 વર્ષ સુધી દીર્ઘકાલીન પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવે છે આ અભ્યાસ દરમિયાન દર 3 કે 6 મહિને જે તે સમૂહની ચકાસણી કરવામાં આવે છે 25 વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવે છે પરંતુ આ 25 વર્ષના ગાળામાં જે પ્રયોગ પાત્ર વ્યક્તિ કે પ્રાણી હોય છે આ પ્રયોગ પાત્રની દર 3, 3.5 કે 3.6 મહિને તપાસ કરવામાં આવે છે દર 3 કે 6 મહિને જે તે સમૂહની તપાસ કરવામાં આવે છે સરખામણી કે અગાઉ કરેલા અભ્યાસો સાથે કરી આ સમયગાળા દરમિયાન પહેલા પરિવર્તનો અંગે નિર્ણય લેવામાં આવે છે દર 3 મહિને જે ચકાસણી કરી તો અગાઉના પરિવર્તનો ક્યાં જોવા મળ્યા એ પરિવર્તનોની ચકાસણી કરવામાં આવે છે હવે આ પદ્ધતિનો લાભ જોઈએ આ પ્રકારના અભ્યાસ હેઠળ સમાવિષ્ટ તમામ વિધેયોની નાનામાં નાની બાબતો વ્યક્તિ અભ્યાસ શક્ય છે તમામે તમામ બાબતો વ્યક્તિની નાનામાં નાની બાબતોનો અભ્યાસ શક્ય છે બીજું આ પ્રકારના અભ્યાસ દ્વારા જાતિ ઉંમર ભૌગોલિક વિસ્તાર પ્રમાણે દીર્ઘકાલીન અભ્યાસ કરી તુલનાત્મક બોલવણી કરી શકાય છે જાતિ ભૌગોલિક વિસ્તાર ઉંમર આ દરેકના પ્રમાણે દીર્ઘકાલીન અભ્યાસ કરી શકાય છે અને એની ચકાસણી કે મૂલવણી કરી શકાય છે એ પદ્ધતિની મર્યાદાઓ ખૂબ જ લાંબા ગાળા સુધી ચાલતા આવા અભ્યાસમાં લોકો સહકાર ઓછો મળે હવે 25 વર્ષ સુધી આ અભ્યાસ ચાલતો હોવાથી ઘણી વખત આપણને લોકો સહકાર આપે કે 25 વર્ષ સુધી કોણ આપણને સમય આપે કે આમાં સહકાર ઓછો મળવાની શક્યતા છે કંટાળાજનક બને છે દીર્ઘકાલીન અભ્યાસ ખૂબ જ સમય શક્તિ અને નાણાં અને ધીરજ માંગી લે છે લાંબા ગાળાનો અભ્યાસ હોવાથી સમય માંગી લે શક્તિ માંગી લે લાંબા ગાળાનો અભ્યાસ હોવાથી નાણાં એટલે કે પૈસાનો ખર્ચ અને આપણી ધીરજ આ બધું આમાં જરૂરી છે માંગી લે છે નાના સમુદાય ઉપર અભ્યાસ કરવાથી વિશ્વસનીયતા જોખમાય છે કે નાના સમુદાય ઉપર જો આનો અભ્યાસ કરવામાં આવે તો સાચું પરિણામ મળે કે ન પણ મળે લાંબા સમય સુધી નિષ્કર્ષ ઉપર આવી શકાતું નથી લાંબા સમય સુધી એના તારણ ઉપર આવી શકાતું નથી ત્યારબાદ સમકાલીન પદ્ધતિ સમકાલીન અભ્યાસ પદ્ધતિ અનુપ્રસ્થા સેદી અભ્યાસ પદ્ધતિ તરીકે પણ જાણીતી છે સમકાલીન અભ્યાસ પદ્ધતિને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે સમકાલીન અભ્યાસ પદ્ધતિને બીજા અનુપ્રસ્થાન અથવા સેદીય અભ્યાસ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે પરંતુ જ્યારે સમયનું બંધન હોય એટલે કે અભ્યાસ ઝડપથી પૂરો કરવાનો હોય ત્યારે સમકાલીન અભ્યાસ પદ્ધતિ ઉપયોગ સુગમ નીવડે છે હવે મોટાભાગે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિથી અભ્યાસ થતો હોય છે પરંતુ જ્યારે સમયની મર્યાદા હોય છે સમય ઓછો હોય
समय की मर्यादा हो समय की मर्यादा ने ध्यान में राखी समकालीन पद्धति नो विकास थयो छे। खास कर विकास तबक्काओं झड़प थी एक एक समय अभ्यास करवानो होय त्यारे अभ्यास आवरी लेवाय तमाम उम्रनी व्यक्तिओनो अभ्यास एक साथे करवामां आवतो होवाथी आ पद्धति समकालीन अभ्यास पद्धति कहेवाय छे के तमाम एक सरखी उम्रना बाळकोनो अभ्यास एक साथे करता करवामां आवतो होवाथी सम एटले सरखू एटले के एक ज सरखी उम्रना बाळकोनो अभ्यास एक साथे करवामां आवतो होवाथी आ पद्धति ने समकालीन अभ्यास पद्धति पण कहे छे। दीर्घकालीन अभ्यास पद्धति में अभ्यास में समावेश करवामां आवे तमाम उम्रना बाळकोमांथी बाळको पसार थाय त्यां सुधी राह जोवी पड़े छे। दीर्घकालीन अभ्यास पद्धति में शुं कीधुं के एक नो एक बाळक एक वर्षनुं थाय બે વર્ષનું થાય ત્રણ વર્ષનું થાય ચાર વર્ષનું થાય પાંચ વર્ષનું થાય એમ 25 વર્ષ સુધી રાહ જોવી પડે છે। દીર્ઘકાલીન પદ્ધતિમાં જે ઉંમરની સાથે સાથે રાહ જોવી પડે છે અને અભ્યાસનો સમયગાળો પૂરો થાય નહીં ત્યાં સુધી નિષ્કર્ષ પર આવી શકાતું નથી। જ્યારે સમકાલીન અભ્યાસ પદ્ધતિમાં એક જ સમયે વિકાસના વિવિધ તબક્કાઓના તુલનાત્મક અભ્યાસ કરી નિષ્કર્ષ સુધી પહોંચી શકાય છે। સમકાલીન અભ્યાસ પદ્ધતિમાં શું કીધું કે એક ઉંમર એક વર્ષની ઉંમરનું બાળક કીધું બે વર્ષની ઉંમરનું બાળક કીધું ત્રણ વર્ષની ઉંમરનું બાળક કીધું 25 વર્ષ સુધીના ઉંમરના બાળક લઈ અને એના વિકાસાત્મક તબક્કાઓ જાણી શકાય છે। જ્યારે દીર્ઘકાલીન સમયમાં એ બાળક 25 વર્ષનું થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે ત્યારે સમકાલીન અભ્યાસ પદ્ધતિમાં એક વર્ષનું ઉંમર બે વર્ષનું એવા 25 બાળકો એક લઈ એનો અભ્યાસ કરી શકાય છે। આ પદ્ધતિના લાભ दीर्घकालीन अभ्यास पद्धति करता आ पद्धति समय शक्ति ने खर्च नो बचाव थाय छे। आ पद्धति नो लाभ शुं के दीर्घकालीन अभ्यास पद्धति नी तुलनाए आ पद्धति मां समय शक्ति नाणा नो बचाव थाय छे। आ पद्धति नी मर्यादा आ अभ्यास पद्धति मां एक ज बाळक बाळक मां के व्यक्ति मां जुदी जुदी उमरे आवता विविध परिवर्तनों नो अभ्यास करी सकता नथी। आ पद्धतिनी मर्यादा छे एक नो एक ज बाळक मां विविध उम्र आवता परिवर्तनों जाणी शकाता नथी कारण के आपणे अलग अलग उम्र मां अलग अलग बाळको लीधा छे। माटे छेल्ली पद्धति छे व्यक्ति इतिहास पद्धति नाम एवा गुण धरावती आ पद्धति हेठळ व्यक्ति प्रयोग पात्र नो इतिहास जाणी एनो अभ्यास કોઈ પણ વ્યક્તિ છે એનો ભૂતકાળ કેવો હતો એ ભૂતકાળ જાણીને એનો અભ્યાસ કરવો એટલે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ કે વ્યક્તિ ભૂતકાળમાં કેવી હતી એ ભૂતકાળ એનો જાણવો સમજવો એ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ છે। અત્યાર સુધી પરિચય મેળવે વિવિધ પદ્ધતિઓ જૂથ અથવા સમૂહ પર અભ્યાસ કરવાની પદ્ધતિઓ હતી પરંતુ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ એવી પદ્ધતિ છે કે જેમાં એક સમયે એક જ વ્યક્તિનો અભ્યાસ કરવામાં આવે છે। વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિમાં એક જ સમયે એક જ વ્યક્તિનો અભ્યાસ કરવામાં આવે છે। આ પદ્ધતિમાં અભ્યાસની જરૂર પ્રમાણે એના ક્યારેક કુટુંબ અથવા જૂથનો પણ એક એકમ તરીકે અભ્યાસ થઈ શકે છે। હવે વ્યક્તિનો ઇતિહાસ જાણવો હોય આ વ્યક્તિના ઇતિહાસ જાણવા માટે થઈને ઘણી વખત એ વ્યક્તિના જૂથ કે વ્યક્તિના કુટુંબનો ઇતિહાસ પણ જાણવો આવશ્યક બને છે। આ પદ્ધતિ કુટુંબ અથવા જૂથમાં એક એકમ તરીકે અભ્યાસ થઈ શકે છે। આ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ તેમજ વર્તમાન પરિસ્થિતિ વિશે જાણકારી મેળવવામાં આવે છે। આ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિનો વર્તમાન કાળ કેવો છે અને વ્યક્તિનો ભૂતકાળ કેવો હતો એના વિશે જાણકારી મેળવવામાં આવે છે।
व्यक्ति जे छे ए व्यक्ति वर्तमान परिस्थिति विषे जानकारी मेळवे के कौटुंबिक सामाजिक तेमज पर्यावरणीय अने ताजेतरमां बनेली घटना संदर्भे व्यक्ति विषेनी माहिती एकत्रित करवामां आवे छे। व्यक्ति इतिहास पद्धतिमां संशोधक द्वारा कोईपण प्रकारनो हस्तक्षेप योजन करवामां आवतुं नथी, એમાં કોઈ પણ પ્રકારની સંશોધક દખલ કરી શકતો નથી। આ પદ્ધતિના લાભ ફક્ત વ્યક્તિ વિશે માહિતી મેળવીને તેના વિશે ઊંડાણથી અભ્યાસ થઈ શકે છે। તમે ભૂતકાળ વર્તમાન પરથી તેના ભવિષ્ય વર્તન વિશે આગાહી કરવા પ્રયાસ કરવામાં આવશે। આ પદ્ધતિનો લાભ એ છે કે વ્યક્તિના ભૂતકાળ અને વ્યક્તિના વર્તમાન કાળને જાણીને ભવિષ્યકાળ વિશે આગાહી કરી શકાય છે। વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિમાં વ્યક્તિનો ભૂતકાળ જાણવામાં આવે છે, વ્યક્તિનો વર્તમાન કાળ જાણવામાં આવે છે। આ ભૂતકાળ અને વર્તમાન કાળ બંને જાણીને કે વ્યક્તિનો ભવિષ્યકાળ કે ભવિષ્ય અંગેની આગાહી કરવામાં આવે છે। આમાં કોઈ જ્યોતિષ કળા નહીં પણ વ્યક્તિના વર્તનને જ ધ્યાનમાં રાખીને અભ્યાસ કરવામાં આવે છે। આ પદ્ધતિની મર્યાદા વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ સૌથી મોટામાં મોટી મર્યાદા એ છે કે તેમાં પ્રાપ્ત થતી માહિતી ફક્ત વર્ણનાત્મક સ્વરૂપે જ હોય, તેથી તેનું વિશ્લેષણ કરવું મુશ્કેલ છે। કે આ પદ્ધતિમાં જે મર્યાદા ગણો તો મર્યાદા એ કે આ પદ્ધતિ વર્ણનાત્મક હોય છે અને વર્ણનાત્મક હોવાના કારણે એનું વિશ્લેષણ વિસ્તારથી સમજવું ખૂબ કઠિન છે, ખૂબ મુશ્કેલ છે। તો આપણે અહીંયા ત્રણ પદ્ધતિ જોઈ, દીર્ઘકાલીન પદ્ધતિ, સમકાલીન પદ્ધતિ અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ। આ ત્રણ વિષય આપણે એના લાભ અને મર્યાદા વિશેનો અભ્યાસ કર્યો। હવે પછી જ્યારે નેક્સ્ટ યરમાં આપણે મળીશું ત્યારે પ્રયોગ પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું। ત્યાં સુધીમાં વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, સમકાલીન પદ્ધતિ અને દીર્ઘકાલીન પદ્ધતિ આ ત્રણે ત્રણ ઉપનોંધ તમારે લખી લેવાની રહેશે ગૃહ કાર્યમાં। જય સ્વામિનારાયણ।